મિત્રો આપણી પાસે આવી રીતે કોઈક બળ છે સદીશ એફ સદીશ ચુંબક ક્ષેત્ર બી અને વી જે છે તો એક્સ દિશા અને વાય દિશા હશે એટલે કે ખૂણો જે છે તે તેમનો ધન થશે કારણ કે અહીં આપણી પાસે લાગતું બળ એફ એફ સી ના ગુણધર્મો પ્રમાણે એફ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી છે પરંતુ જ્યારે આપણા બળની દિશા બદલાય છે જે વિરુદ્ધ દિશામાં જાય છે તો એનો અર્થ એવો થયો કે બી અને વી માટેનો ખૂણો અહીંયા માટે સૂત્ર મળશે આપણને માઇનસ ક્યુ ટૂંકમાં આપણને યાદ હોય તો સદીશોના ગુણધર્મમાં આપણે કહેતા હતા આઈ ક્રોસ જે કેપ ઇક્વલ્સ ટુ કેપ પરંતુ પૂરેપૂરું લાગુ પડે છે તમે જોઈ શકો છો આપણું દિશા જે સમાન દિશામાં છે તો કેપ અને જ્યારે વિરુદ્ધ દિશામાં છે તો જે ક્રોસ આઈ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કે કેપ દર્શાવે છે જેના આધારે આપણે સહેલાઈથી તેની વિશેની માહિતી કોઈ દિશા એટલે કે થી પણ દર્શાવી શકાય છે જેને કહેવામાં આવે છે કે જ્યારે તમારો ખૂણો અહીં આ જે છે તમારો થંભ છે એટલે કે અંગૂઠો છે તેની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર રચાય છે જે હવે આપણે બાયોસાવટના નિયમમાં શીખીશું થેન્ક યુ